આસામના નૌગામ જિલ્લામાં એક એવો પરિવાર છે જેને દુનિયાનો સૌથી મોટો નેત્રહીન પરિવાર કહી શકીએ છીએ. આ પરિવારમાં કુલ 33 લોકો છે, જેમાંથી 19 લોકો જન્મથી જ નેત્રહીન છે. આ પરિવાર નૌગામ જિલ્લાના ઉત્તર ખાટવાલ ગામમાં વસેલો છે. આ પરિવારમાં નેત્રહીનતા એક રીતનો જન્મદોષ છે જે છેલ્લી 5 પેઢીઓથી ચાલતો આવ્યો છે. બાબા એનકો અંધો આસીલી. અમારા પિતા નેત્રહીન હતા. અમે સાંભળ્યું હતું કે અમારા દાદી પણ નેત્રહીન હતા. આ ઘણી જૂની વાત છે. આ રીતે અમે 3 ભાઈ અને 1 બહેન નેત્રહીન પેદા થયા હતા. બહેનના લગ્ન ન થયા પણ અમે 3 ભાઈઓએ લગ્ન કર્યા. અમારી પત્નીઓ જોઈ શકે છે પણ અમારે જે બાળકો જન્મ્યા તેમાંથી કોઈના 2 બાળકો જોઈ શકે છે તો કોઈના 3 બાળકો નેત્રહીન છે. આ પરિવાર એક રીતની દુર્લભ આનુવંશિક બીમારીથી પીડિત છે. આ બીમારીને વૈજ્ઞાનિક ભાષામાં ઓટોસોમલ ડોમિનન્ટ કહે છે. 2018માં ડોક્ટરોની એક ટીમે જીનેટિક તપાસ કરીને આ બીમારીનું નિદાન કર્યું હતું. 2018માં સ્થાનિક મીડિયામાં અમારો અહેવાલ જોયા પછી દિબ્રુગઢ કેન્સર વિભાગના એક ચિકિત્સક ડોક્ટર ગાયત્રી ગોગોઈએ અમારો સંપર્ક કર્યો હતો. તેમણે અમારા માટે ખૂબ જ મહેનત કરી અને બહારના ચિકિત્સકોને બોલાવી ગુવાહાટીમાં અમારા બ્લડ સેમ્પલ લીધા. અંતે તપાસ પછી ડોક્ટરોએ અમને જણાવ્યું કે હવે જો કોઈ ગર્ભવતી બને તો તમે 4D અલ્ટ્રાસાઉન્ડ તપાસ કરાવજો. ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાં જીનેટિક સેન્ટરે પ્રકાશિત કરેલા લિટરેચર અનુસાર આ અત્યંત દુર્લભ બીમારી ધરાવતું આ દુનિયાનું 4th કુટુંબ છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયામાં જ આ પ્રકારની બીમારીના શિકાર 3 દર્દીઓ પર અધ્યયન કરાયું હતું. અમે કાઉન્સેલિંગ સાથે તેમના લોહીના સેમ્પલ લઈને જેનેટિક તપાસ પણ કરી. આ બીમારીના કારણે આંખનું બંધારણ યોગ્ય રીતે બની નથી શકતું, જે દૃષ્ટિ માટે જરૂરી છે. આ બહુ દુર્લભ બીમારી છે. સિડની યુનિવર્સિટીના 4-5 જેનેટિક કેન્દ્રોએ આ વિશે એક લિટરેચર પબ્લિશ કર્યું છે, જે અનુસાર આ જીન કેટલીક અન્ય બીમારીઓ માટે પણ જવાબદાર હોય છે, જે અનુવાંશિક હોય છે. રેકોર્ડ્સ મુજબ આ દુનિયાનું 4th કુટુંબ છે જે આ બીમારીથી પીડાય છે. નેત્રહીન હોવાના કારણે પરિવારના કેટલાક સભ્યો અશિક્ષિત છે. આ લોકો ખૂબ મુશ્કેલીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે. હું જોઈ નથી શકતી એટલે રોજિંદા જીવનમાં ભારે તકલીફો વેઠવી પડે છે. પતિ બહાર રહે છે અને તેમની કમાણીથી ઘર ચાલે છે. જો તેઓ અમારું ધ્યાન રાખવા ઘરે રહે તો અમારું ગુજરાન કેવી રીતે ચાલે? જ્યારે તેઓ ઘરે રહે છે ત્યારે બાળકોને સંભાળે છે, નહીં તો પાડોશમાંથી કોઈને બોલાવી મારું કામ કરાવડાવું છું. આર્થિક તકલીફ રહે છે અને 4D અલ્ટ્રાસાઉન્ડ માટે 3,500 રૂપિયાની જરૂર પડે. ડોક્ટરોને તપાસમાં જાણવા મળ્યું કે 12 સપ્તાહના ભ્રૂણમાં જીનેટિક તપાસ કરી જાણી શકાય છે કે બાળક સામાન્ય છે કે નહીં. ડોક્ટરોની તપાસ અને સલાહ પછી પરિવારમાં એક સામાન્ય બાળક પેદા થયું છે. જ્યારે મેં મારા એક નેત્રહીન બાળકના નિકાહ કરાવ્યા તો તેના ઘરે એક સામાન્ય બાળક જન્મ્યું. ગુવાહાટીના ચિકિત્સકોએ જણાવેલી 4D અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય તમામ બાબતો પર અમલ કર્યો એટલે મારો પૌત્ર એક સામાન્ય બાળક તરીકે જન્મ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે જીનેટિક તપાસ સાથે સંકળાયેલી મેડિકલ પ્રક્રિયાને લગાતાર અનુસરવાથી આ બીમારી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ શકે છે.